બીજેપીના નેતાઓએ હવે કદાચ સમજી જવાની જરૂર છે કે પોલિટિકલ શોબાજીની જગ્યાએ સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરવામાં જ ભલાઈ છે. ખુરશી માટે ઇમેજ બ્રાન્ડિંગની કોઈ જરૂર નથી. રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે છત્તીસગઢ હોય, આ ત્રણેય સ્ટેટમાં જે રીતે મુખ્યમંત્રીઓના નામ સામે આવ્યા છે એનાથી આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે. આ ત્રણેય સ્ટેટમાં એવા મુખ્યમંત્રીના નામ સામે આવ્યા કે જેનું નામ ક્યાંય ચર્ચાતું નહોતું. ઘણા બધા મોટા માથાઓને તો બાકાત કરી દેવામાં આવ્યા અને આ નિર્ણયોથી ફરી એકવાર મોદી અને શાહની કામગીરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. આપણા ગુજરાતનું જ ઉદાહરણ લઈએ તો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીની ફરી નિમણૂક થવાની હતી ત્યારે ઘણા બધા મોટા માથાઓના નામ ચર્ચામાં હતા, પણ જ્યારે નામ સામે આવ્યું તો ખબર પડી કે આપણા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી .com પર. મારું નામ છે હિમ ખત્રી. સ્વાભાવિક છે કે જ્યારે મોટા મોટા નેતાઓએ ધાર્યું હોય એવું ના થાય એટલે ભાજપની ટીકા પણ થવાની, પણ ભાજપે ક્યારેય કોઈ પણ ટીકાને ધ્યાને નથી લીધી ને એ ટીકાના દબાણમાં કોઈ પણ નિર્ણય નથી કર્યો. ભાજપ કોઈ પણ નિર્ણય કોઈ પણ પ્રેશર વગર જ કરતી હોય છે. વર્તમાન ભાજપ ફક્ત એક જ મુદ્દાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે છે અને આ મુદ્દા સિવાય ના તો કોઈની ભયબંધી આ પાર્ટીમાં કામમાં આવે છે, ના તો કોઈનું શક્તિ પ્રદર્શન. અને આ મુદ્દો છે ભારતીય જનતા પાર્ટીનું હિત. જે નિર્ણય ભારતીય જનતા પાર્ટી લે છે અને આગામી ચૂંટણીમાં આ નિર્ણયથી શું એનું જન સમર્થન વધશે, બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને બીજેપી નિર્ણયો લેતી હોય છે. અને એટલે જ જેમ મેં કહ્યું એમ બીજેપીના ઘણા બધા નેતાઓએ હવે સમજી લેવાની જરૂર છે કે પોલિટિકલ બ્રાન્ડિંગની જગ્યાએ સામાન્ય કાર્યકર્તાની જેમ કામ કરવું જોઈએ અને ઇમેજ બ્રાન્ડિંગની કોઈ જરૂર નથી, કોઈ પીઆરને હાયર કરવાની પણ જરૂર નથી. એ ખર્ચો ઉપરથી માથે પડશે અને ઉપરથી જો તમે આલા કમાનની સમાંતર ચમકવાનો પ્રયાસ કરશો તો એ તમારું પણ નુકસાન થઈ શકે છે. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, ઝારખંડના પૂર્વ સીએમ રઘુબર દાસ, બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તારાકિશોર પ્રસાદ વગેરેને કોઈ પણ જાણતું ન હતું. આ નામોને પાર્ટીએ એમની જમીની સ્તરની કામગીરી અને જાતિગત સમીકરણોના આધારે જવાબદારી સોંપી અને આમાંનું જ એક નામ છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ. ભારતીય જનતા પાર્ટીમાં મહત્વપૂર્ણ પોસ્ટ મેળવવાનો એક આધાર છે અને એ છે જાતિગત સમીકરણો, એટલે કે જેની જેટલી આબાદી એની એટલી ભાગીદારી. વિપક્ષ પણ આને લઈને વાતો કરતું હોય છે, પણ ખરા અર્થમાં આને સાર્થક તો બીજેપીએ જ કર્યું છે. મનોહરલાલ ખટ્ટર હરિયાણાના સીએમ છે કારણ કે તેઓ પંજાબી છે અને હરિયાણામાં જાટ પછી સૌથી વધારે સંખ્યા પંજાબીઓની છે. યુપીમાં યોગી આદિત્યનાથની કોઈ જાતિ નથી, પણ એ સંત છે એટલા માટે દરેક જાતિના પ્રિય છે. અને જો આપણા ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે સંખ્યા પટેલોની છે અને કદાચ એટલે જ આપણા મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ છે. આ સિવાય યુપીમાં બંને જે ડેપ્યુટી સીએમ છે એમાં એક બ્રાહ્મણ અને એક ઓબીસીને જગ્યા આપવામાં આવી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ સીએમ અને ડેપ્યુટી સીએમના જે નામ છે એ ખાસ જાતિઓને ધ્યાનમાં રાખીને જે નામની જે નિમણૂક કરવામાં આવી છે એમના નામ જાહેર કરવામાં આવ્યા છે. જાતિગત સમીકરણો ત્યાં સુધી અસર કરે છે કે રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જેવા પદો પર પણ બીજેપી એવા લોકોને નિયુક્ત કરે છે કે જેનાથી ભવિષ્યમાં એવા નામોથી વોટનો ફાયદો થઈ શકે. તમે જોયું જ હશે કે રામનાથ કોવિંદ, વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, એમની નિયુક્તિ આ જ વિચારીને કરવામાં આવી છે. રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને યુપીની વિધાનસભાની ચૂંટણીમાં દલિત વોટોનો સપોર્ટ મળ્યો. એવી જ રીતે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ફાયદો થયો. આ તરફ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ બનાવીને રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમી યુપીમાં જાટોને રીઝવવાનો જ એક પ્રયાસ છે. એટલે આપણે કંઈ પણ કહીએ પણ બીજેપીનું આલા કમાન એટલે મોદી સાહેબ જ્યારે પણ કોઈ પણ સ્ટેટના સીએમની નિયુક્તિ કરવાની હોય કે કોઈ પણ મહત્વનું પદ કોઈ વ્યક્તિને આપવાનું હોય ત્યારે દરેક વ્યક્તિને ચોંકાવતા હોય છે અને એવું નામ જાહેર કરતા હોય છે જે કોઈએ વિચાર્યું પણ ના હોય અને ખરેખર એ નામ જમીન સાથે જોડાયેલું હોય છે અને જમીની સ્તરે કામ કરતું હોય છે. આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ એને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો વીટીવી ગુજરાતી .com સાથે.